ઓલ ઇન્ડિયા એકતા ડ્રાઈવર સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને પત્ર અપાયું. કચ્છમાં માર્ગ અકસ્માત રોકવાના પ્રયાસરૂપ લાગુ કરવામાં આવેલ કાયદાને લઈને ઓલ ઇન્ડિયા એકતા ડ્રાઈવર સંગઠનના ઉપાધ્યક્ષ અને આગેવાનો દ્વારા ભુજ ખાતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આ કાયદો તાત્કાલિક અસરથી પુનઃવિચાર કરી રદ કરવાની માંગણી કરવામાં આવી હતી. સંગઠનના ગુજરાતના ઉપપ્રમુખ વસંત મહેશ્વરી દ્વારા જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર અપાયા બાદ વિગતો આપતા જણાવાયું હતું કે સરકાર શ્રી દ્વારા લાગુ કરવામાં આવેલ આ કાયદો ડ્રાઈવરોની વિરુદ્ધ છે. તેમણે જણાવ્યું હતું કે અકસ્માત એ અકસ્માત હોય છે, કોઈ ઈરાદાથી અકસ્માત સર્જતું નથી. તેમ જણાવીને તેમણે જણાવ્યું હતું કે ઓલ ઇન્ડિયા એકતા ડ્રાઈવર એસોસિએશન ગુજરાત પ્રદેશના અધ્યક્ષ વસંત મહેશ્વરી અને આજે અમે કલેક્ટરશ્રી પાસે રજૂઆત લઈને આવ્યા, આવેદનપત્ર આપ્યું છે કે અત્યારે જે જાહેર કરવામાં આવ્યું છે કે ડ્રાઈવરો માટેનો જે કાયદો એને અમે સકળ શબ્દોમાં વખોડ્યું છે. સરકારશ્રીએ આની માનવીય અભિગમ આપી સકારાત્મક રીતે વિચારણા કરી અને આ કાયદાને રદ કરવો જોઈએ એવી અમારી લાગણીની માંગણી છે. અમારા માધ્યમથી બધા લોકોને કહેવા માંગીશ, ડ્રાઈવર યુનિયન જે ભેગા થયા છે બધાનો ધન્યવાદ કહેવા માંગીશ પહેલા તો. બાકી આ જે કાયદો લાવી છે સરકાર એ અમારા માટે યોગ્ય નથી. અમે સરકારનો વિરોધ કરીએ છીએ, ખુલ્લેઆમ વિરોધ કરીએ છીએ. અને એના સિવાય આ કાયદો લાવી છે, 10 લાખ રૂપિયા ડ્રાઈવર પાસે ક્યાંથી આવ્યા? 7000 પગાર ઉપર આખો મહિનો કાઢે છે ડ્રાઈવર, બરોબર. એની જિંદગી એક જણો કમાવાવાળો હોય છે, 7 જણા ખાવાવાળા હોય છે. આ કાયદો કદાચ અમલમાં નથી આવ્યો, 7 તારીખ ના અમલમાં આવી જશે તો અમને ક્યાં જવાનું, અમારો પરિવારનો શું થશે, બરોબર છે. અને અમે જયારે રોડ ઉપર નીકળીએ છીએ અમારા માવતર હોય છે, અમારા બાયડી છોકરા હોય છે, એ અમારી રાહ જોઈને બેઠા હોય છે કે આ ક્યારે પહોંચે અને અમે ક્યારે રોટલા પેલા થઈએ. જયારે એક માં પોતાના ડ્રાઈવરને એ ઈચ્છતી હોય છે, જયારે મારો છોકરો ઘરે પહોંચે, અમે ઘરે પહોંચી ત્યારે સાચા હોઈએ છીએ, જયારે રસ્તા ઉપર કોઈ અમારું નક્કી નથી હોતો, બરોબર. આને એક્સિડન્ટ છે એ કોઈ અકસ્માત છે, આ જાણી જોઈને અમે બંદૂક લઈને નથી ફરતા રોડ ઉપર, કોઈને મારવાનો અમને શોખ છે, બરોબર. તમારા માધ્યમથી બધા લોકો ડ્રાઈવરને હું એક કહીશ કે બધા એક થાઓ અને નેક થાઓ, બરોબર. આ હિન્દુ મુસલમાન એકતાની એકની લડાઈ નથી, બધાની લડાઈ છે. ડ્રાઈવર અમે રોડ ઉપર હાલીએ છીએ તો બધા એક થઈને હાલીએ છીએ. જયારે અમને કોઈ પણ વસ્તુની જરૂર પડે છે ત્યારે ડ્રાઈવર જ અમને આપે છે, કોઈ અધિકારી આપવા નથી આવતો, બરોબર. થેન્ક યુ, ધન્યવાદ.